જો તમને વિડિયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને બેલ આઇકોન જરૂર દબાવજો આગળ નવા નવા નોટિફિકેશન મેળવવા માટે। हेलो फ्रेंड्स, हूँ निशांत कारेलिया आप सबनु स्वागत करूँ छू आजना विडियो लेक्चर में। आजना लेक्चर में अपने फंक्शन नो पार्ट 30। ओके, अगाउ अपने फंक्शन ना 12 पार्ट जोया अने एको एक फंक्शन नी लिंक डिस्क्रिप्शन में मैं आपेली छे, एनी टाइम तमे जोई शकशो। ओके, आजना लेक्चर में अपने फंक्शन नो पार्ट 13 में बे फंक्शन शीखवाना छे। एक छे स्पेसिफाइंग टाइम અને બીજું છે સ્પેસિફાઈંગ લોકેશન। અગાઉ પણ ટાઈમ અને પ્લેસના ઘણા બધા ફંક્શન્સ આવી ગયેલા છે, પણ અહીંયા આગળ શબ્દ છે સ્પેસિફાઈંગ। ઓકે, સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન આ ફંક્શનમાં કેવા વાક્યો આવશે, ઓકે, કોને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય, કોને સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય, આજે એ ડિફરન્સ સમજશું અને કેવા કેવા કીવર્ડ્સનો યુઝ થાય છે આ બંને ફંક્શનમાં એ આજે આપણે ડાઉટ્સ क्लियर करशु। ओके फ्रेंड्स, तो लेट्स स्टार्ट। सो फ्रेंड्स, स्पेसिफाइंग टाइम एटले के चोक्कस समय अने स्पेसिफाइंग लोकेशन एटले के चोक्कस स्थान। ओके, तो आ बन्ने फंक्शन में प्रेपोजिशन्स नो उपयोग थाय छे। ओके, प्रेपोजिशन्स एटले आपणने खबर ज छे, जेम के इन एटले के अंदर, इन टू एटले के अंदर, ओन ओवर अने अबोव એટલે કે ઉપર, અપ એટલે ઉપર, અપ ટુ એટલે કે ત્યાં સુધી, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે કે પછી, બિટવીન અને અમોંગ એટલે કે વચ્ચે, બિસાઇડ એટલે કે બાજુમાં, નિયર એટલે કે પાસે, બિહાઇન્ડ એટલે કે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ બતાવે છે, ઇનસાઇડ એટલે કે ની અંદર, એટ એટલે કે તરફ, ફ્રોમ એટલે કે થી, ટુ તરફ, નેક્સ્ટ ટુ એટલે કે એના પછીનું। ઓકે, તો આ દરેક પ્રેપોઝિશન છે એમાં કેટલાક પ્રેપોઝિશન છે એ ચોક્કસ સમય બતાવવા માટે છે, કેટલાક પ્રેપોઝિશન છે એ ચોક્કસ સ્થાન બતાવવા માટે છે, અને કેટલાક પ્રેપોઝિશન એવા પણ જે છે કે એ સ્થાન પણ બતાવે છે અને ચોક્કસ સમય પણ બતાવે છે। ઓકે, તો આ પ્રેપોઝિશનનો ઉપયોગ કરેલું કોઈ પણ વાક્ય જો સમય બતાવતું હોય તો એને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાશે, અને જો સ્થાન બતાવતું હોય તો એને સ્પેસિફાઈંગ લોકેશન કહેવાશે। ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ। સૌથી પહેલાં જોઈએ આપણે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ચોક્કસ સમય દર્શાવતા વાક્યો। ફર્સ્ટ એક્ઝામ્પલ, રવિ મીટ્સ હિઝ ફ્રેન્ડ ઇન ધ મોર્નિંગ। રવિ તેના મિત્રને સવારે મળે છે। ઓકે, સેકન્ડ, મહેશ ઓપન્સ હિઝ શોપ એટ 9 AM ડેઇલી। મહેશ દરરોજ 9 વાગે, સવારે 9 વાગે તેની દુકાન ખોલે છે। ઓકે, થર્ડ એક્ઝામ્પલ, સી વોચિસ સિરિયલ્સ ઓન મંડે। તેણી સોમવારે સિરિયલ જુએ છે। ઓકે, ફોર્થ, ધે પ્લે ક્રિકેટ ફ્રોમ 9 to 11 AM। તેઓ 9 થી 11 સુધી, ઓકે, 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ક્રિકેટ રમે છે। ફિફ્થ, હી બાયસ ક્લોથ્સ ઓન દિવાળી। તે દિવાળી પર કપડાં ખરીદે છે। એન્ડ ધ લાસ્ટ એક્ઝામ્પલ ઇઝ, હેતલ બોટ અ સ્માર્ટફોન ઇન 2016. ઓકે, હેતલે 2016માં એક સ્માર્ટફોન ખરીદ્યો। અહીંયા જેટલા પણ પ્રેપોઝિશનનો ઉપયોગ કરેલો છે એટલે કે ઇન, એટ, ઓન, ફ્રોમ, ટુ, ઓકે, આ બધા વાક્યો જે છે એ ચોક્કસ સમય બતાવે છે। ઓકે, કોકમાં વર્ષ બતાવે છે, ઓકે, તો કોકમાં મોર્નિંગનો સમય બતાવે છે, ચોક્કસ સમય બતાવે છે, એટલે આ દરેક વાક્યો સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનના છે। ઓકે, હવે આપણે જોઈએ સેકન્ડ ફંક્શન,
स्पेसिफाइंग लोकेशन एले कि चौक्स स्थान बतावे छे। ओके फर्स्ट एक्जाम्पल छे आई विल मीट यू नियर ध गार्डन, हूँ तने बगीचानी पासे मळीश। ओके सेकंड सी इज स्टेन्डिंग बिहाइंड ध ट्री, तेनी वृक्षनी पाछळ ऊभी छे। थर्ड एक्जाम्पल ध स्टूडेंट्स आर सीटिंग इन ध क्लासरूम, विद्यार्थीओ वर्गखंडमां बैठा छे। फोर्थ हर बुक्स आर ओन ध टेबल, तेनीना पुस्तको टेबल ऊपर छे। फिफ्थ ध केप सेलर इज रेस्टिंग अंडर ध ट्री, टोपी वेचवावाळो वृक्षनी नीचे आराम करी रह्यो छे। सिक्स्थ टीचर इज अमोंग ध स्टूडेंट्स, शिक्षक विद्यार्थीओनी वच्चे छे। ओके आ छ एक्जाम्पल जे आपेला छे એ છ એક્ઝામ્પલમાં દરેક વ્યક્તિ હોય કે વસ્તુનું એક ચોક્કસ સ્થાન બતાવવામાં આવ્યું છે અને સ્થાન બતાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો છે। ઓકે જેમ કે પહેલા વાક્યમાં નિયરનો ઉપયોગ કરેલો છે, બીજામાં બિહાઇન્ડ, ત્રીજામાં ઇન, ચોથામાં ઓન, પાંચમામાં અંડર અને છઠ્ઠામાં અમોંગનો ઉપયોગ કરેલો છે। ઓકે હજી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે। નેક્સ્ટ એક્ઝામ્પલ છે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર, પક્ષીઓ નદીની ઉપર ઉડી રહ્યા છે। ઓકે અહીંયા પક્ષીઓનું સ્થાન ક્યાં છે તો કે નદીની ઉપર। નેક્સ્ટ મોહન્સ હાઉસ ઇઝ બિસાઇડ ધ રેલવે સ્ટેશન, મોહનનું ઘર રેલવે સ્ટેશનની બાજુમાં છે। ઓકે આ વાક્યમાં મોહનના ઘરનું સ્થાન ક્યાં છે, રેલવે સ્ટેશનની બાજુમાં। નેક્સ્ટ એક્ઝામ્પલ આઈ એમ વેઇટિંગ, હું રાહ જોઈ રહ્યો છું ઇન ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટેશન, બસ સ્ટેશનની સામે। ઓકે તો બસ સ્ટેશનની સામેનું લોકેશન બતાવ્યું છે ઇન ફ્રન્ટ ઓફ દ્વારા। નેક્સ્ટ એક્ઝામ્પલ ઓમ ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન માહી એન્ડ માહિર, ઓમ માહી અને માહિરની વચ્ચે ઊભો છે। ઓકે અહીંયા ઓમનું સ્થાન ક્યાં છે, માહી અને માહિરની વચ્ચે। ઓકે નેક્સ્ટ સચિન ઇઝ ગોઈંગ ટુ ધોરાજી નાવ, ઓકે સચિન અત્યારે ધોરાજી જઈ રહ્યો છે। ઓકે એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે, ધોરાજી જઈ રહ્યો છે। એન્ડ ધ લાસ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ સ્ટુડન્ટ્સ આર એન્ટરિંગ ઇન ટુ ધ કેવ, વિદ્યાર્થીઓ ગુફામાં પ્રવેશ કરી રહ્યા છે। ઓકે એક્ઝેક્ટ લોકેશન ક્યું છે એનું, તો કે ભાઈ ગુફાની અંદર। ઓકે તો આ 12 વાક્યો આપણે જોયા સ્પેસિફાઈંગ લોકેશનમાં। ઓકે સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસ, આ 12 વાક્યો એક ચોક્કસ સ્થાન બતાવે છે અને એની અગાઉ સ્પેસિફાઈંગ ટાઈમમાં ચોક્કસ સમય બતાવતા હતા। ઓકે તો આ રીતે જે વાક્ય ચોક્કસ સમય બતાવે છે એને સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શન કહીશું અને જે વાક્ય ચોક્કસ સ્થાન બતાવે છે એને આપણે કહીશું સ્પેસિફાઈંગ લોકેશન। સો ફ્રેન્ડ્સ આજના વિડીયો લેક્ચરમાં તમને આ 2 ફંક્શન જરૂર ક્લિયર થઈ ગયા હશે। સો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 લાઈક શેર કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો। ગુડ બાય ફ્રેન્ડ્સ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત।